ઇનોવેટિવ મેથેમેટિક્સ બાય ભાવેસર પટેલ મોડન ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં દરેક વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે બચ્ચાઓ આજે આપણે સ્વાધ્યાય નવ પોઈન્ટ ચાર ભણવા જઈ રહ્યા છે જે પ્રથમ કક્ષાના વિકલ સમીકરણ કહેવાય પ્રથમ કક્ષા એટલે જેનું એક વખત વિકલન થયું હોય એવા માત્ર એવા જ દાખલા આપણા કોર્સમાં છે કે જેવા વિકલ સમીકરણનો આપણે ઉકેલ મેળવવાનો છે રાઈટ છે તો સમજીએ પ્રથમ કક્ષાના વિકલ સમીકરણ ડીવાય બાય ડીએક્સ બરાબર એફ ઓફ એક્સ વાય ફોર્મેટ હોય અથવા પીડીએક્સ વત્તા ક્યુ ડી બરાબર ઝીરોવાળું ફોર્મેટ હોય આવા જે સમીકરણ હશે ને બેટા એને ઉકેલવાની આપણા ધોરણ બારમાં કુલ ત્રણ રીત છે જે બની પહેલી રીત છે વિયોજનિયોચલ પ્રકારની રીત બીજી રીત છે સમપરિમાણ પરિમાણ વિધેયવાળી રીત અને ત્રીજી રીત છે સુરેખ વિકલ સમીકરણવાળી રીત રાઈટ છે એમાંથી સ્વાધ્યાય નવ પોઈન્ટ જે ચાર છે એ વિયોજનીય ચલ પ્રકારની રીત પર આધારિત દાખલા છે વિયોજનીય ચલ એટલે બચાવો વિયોજન એટલે છૂટું પાડવું એટલે આ રીતમાં ડીએક્સ સાથે એક્સવાળા પદો અને ડી સાથે વાયવાળા પદો છૂટા પાડવામાં આવશે અને ત્યારબાદ સંકલન કરવામાં આવશે અને જે જવાબ મળશે એને આપણે ઉકેલ કહીશું કોનો વિયોજનિય ચલ પ્રકારના વિકલ્પ સમીકરણનો રાઈટ તો એના દાખલા ભણવાની શરૂઆત કરીએ તો સૌપ્રથમ દાખલો ભણીએ કે ડીવાય બાય ડીએક્સ બરાબર વન માઇનસ કોસેક્સના છેદમાં વન પ્લસ કોસેક્સ આ જે સ્ટાર્ટ થાય છે બચ્ચાઓ એ સ્વાધ્યાય આપણું સ્ટાર્ટ થાય છે નવ પોઈન્ટ ચાર રાઈટ છે ઓકે ચાલ આ કઈ રીત છે વિયોજનીય ચલવાળી રીત એટલે ડીવાય સાથે વાયવાળા પદો અને ડીએક્સ સાથે એક્સવાળા પદો આવું છૂટું પાડવામાં આવશે તો અહીં ડીવાય બાય ડીએક્સ બરાબર વન માઇનસ કોશેક્સના છેદમાં આ ટેન સ્ક્વેર એક્સ બાય ફોર્મ્યુલા છે એટલે અહીંનો જે અહીં ડી બાય ડીએક્સ હતો તે આ ડીએક્સને હવે આની સાથે ગુણતા એ ડીએક્સ અહીં આવી ગયો અને પાછળ લખવાનો જે વિયોજનીય ચલ પ્રકારનું વિકલ સમીકરણ છે પછી બંને બાજુ સંકલન કરવાનું એટલે સંકલન ડી સંકલન ટેન સ્ક્વેર ઠીઠાનું ફોર્મ્યુલા હતું સેક્સ સ્ક્વેર ઠીઠા માઇનસ વન એવી રીતે સેક્સ સ્ક્વેર એક્સ બાય ટુ માઇનસ વન કરી સેક્સ સ્ક્વેરનું સંકલન ટેન એક્સ બાય ટુ અને એક્સ બાય ટુનું ફરીથી જે સંકલન થાય વન બાય ટુ નો ટુ ઉપર આવ્યો એટલે આ કાળજી રાખવાની બચાવો તમારે કે એક્સનો સહગુણક આવે માઇનસ એક્સ પ્લસ જી જે વ્યાપક ઉકેલ બચ્ચાઓ લાસ્ટ વિડીયોમાં જ ભણ્યા હતા વ્યાપક ઉકેલ એટલે જેમાં શ્વાયર પદો હોય એ બી સી એવા પદો વધે એને વ્યાપક ઉકેલ કહીશું તો આમાં વધતા જે સી લખવામાં આવ્યો જેને લીધે આ વ્યાપક ઉકેલ છે તેમ કહીશું રાઈટ નેક્સ્ટ દાખલા પર જઈએ જોઈએ અહીં ડીવાય બાય ડીએક્સ બરાબર વર્ગમૂળમાં ફોર માઇનસ વાય છે હવે આ કયું પદ છે વાય વાળું એટલે એને આમ લઈ જઈશું અને ડીએક્સ વાળું પદ આમ એટલે આ પદોની ઇન્ટરચેન્જિંગ કરતા એટલે આ પદ અહીં આવી ગયું ડીએક્સ અહીં ગયું પછી એની પાછળ શું લખવાનું હોય જે વિયોજનીય ચલ પ્રકારનો વિકલ સમીકરણ છે પછી બંને બાજુ સંકલન કરતા એટલે બંને બાજુ સંકલન આપ્યું

હવે આ પદ અહીંયા ઇન્ટરચેન્જ કરી લેવાનો એટલે આ પદનું ઇન્ટરચેન્જિંગ થઈ ગયું પછી શું લખવાનું જે વિયોજનીય ચલ પ્રકારનું વિકલ સમીકરણ છે બંને બાજુ સંકલન કરવાનું અનુસંકલન વન અપોન એક્સની એક ગાત હોય અથવા વયની એક ગાત હોય એટલે લોગ લાગે અનુ એક્સ થશે બરાબર લોક સી બરાબર છે બચ્ચા જ્યારે સંકલનમાં લોગ આવશે તો જો આ બાજુ લોગ લઈશું આપણે બનતા સુધી જો અહીં બે વખત લોગ આવી જશે તો તો લોગ હંડ્રેડ પર્સન્ટ લઈશું પરંતુ ચોપડીની પાછળના આન્સર લાવવા માટે આ થોડીક સંરચના આવી કરવામાં આવે છે કે લોગ સી લઈશું એટલે એક ધ્યાનમાં રાખવા જેવું અહીં સી પણ લેવાય અને લોગ સી પણ લઈ શકાય હવે એક્સની જગ્યાએ લોગ ઓફ ઇ રેસ્ટો એક્સ બે કર્યું રાઈટ છે એટલે અની અની સાથે જે વન હોય ને વન બચાવ એ વનની જગ્યાએ લોગ ઓફ e બે ઝી લખું અને પછી એક્સને ઉપર લઈ ગયા રાઇટ એટલે લોગ એક્સ વધતા લોગ હોય તો લોગ ધીસ ઇન્ટુ ઇ રેસ્ટો એક્સ બરાબર લોગ સી બંને બાજુથી લોગ નીકળી જાય એટલે વાય માઇનસ વન બરાબર એક્સ તો વાય માઇનસ વન ઇન્ટુ ઇરેસ્ટ ટુ માઇનસ એક્સ અહીં વાળું પદ હોવાથી એને વ્યાપક ઉકેલ કહીશું રાઈટ છે તો દરેક વિદ્યાર્થીને ખ્યાલ આવતો હશે એટલે હવે નવું કન્ફ્યુઝન આવ્યું સર વત્તા સી લખવાનું કે લોક સી લખવાનું તો આવામાં યાદ રાખો બચ્ચાઓ જ્યારે સંકલનમાં લોગ આવશે ને ત્યારે શક્યતઃ લોક સી લેવામાં આવશે અને જો બે અથવા બેથી વધારે લોગ આવશે તો તો હંડ્રેડ પર્સન્ટ લોક સી લેવામાં આવશે આ દાખલાઓ પ્રેક્ટિસથી તમને સમજાશે ચોપડીની પાછળના બેઠા આન્સરમાં થોડો ફેરફાર હોઈ શકે છે આ ચેપ્ટરમાં તો ગભરાવાની જરૂર નથી રાઈટ નેક્સ્ટ દાખલા પર જઈએ અહીં સેક્સ સ્ક્વેર એક્સ ઇન્ટુ ટેન વાય ડીએક્સ વધતા સેક્સ સ્ક્વેર વાય ઇન્ટુ ટેન એક્સ બરાબર ઝીરો તો બચાવો અહીં શું કરીએ છીએ ખબર છે ટેનએક્સ ઇન્ટુ ટેન વાય વડે ભંગતા એટલે કે ભાગતા રાઈટ છે તો સેક્સ સ્ક્સ ને આની ટેન વાય ટેન એક્સ વડે ભાગીએ તો ટેન ટેન વાય વાય કટ થઈ જશે તો અહીં ટેન એક્સ આવશે વાય ટેન એક્સ ટેન એક્સ કટ થઈ જશે ટેન વાય આવશે પાછળ શું લખવાનું જે વીઓ વિય ચલ પ્રકારનું વિકલ સમીકરણ છે એટલે બંને બાજુ સંકલન કરતાં સંકલન કરીએ હવે બધાને ખબર છે ટેનનું વિકલન શું થાય સેક્સ સ્ક્વેર એક્સ ટેનનું વિકલન શું થાય સેક્સ સ્ક્વેર વાય તો આ કઈ ફોર્મ્યુલા લગાવી બચ્ચાઓ ના છેદમાં એફએક્સ ડીએક્સ હોય તો લોગ માનાંકમાં એફએક્સવાળી ફોર્મ્યુલા લાગે રાઈટ છે તો એ ફોર્મ્યુલા લગાવતા એટલે જે છેદમાં હોય એ લોગ એ લોગ લોગ બે વાર આવ્યું તો હંડ્રેડ પર્સન્ટ અહીં સી લખીશું બચ્ચાઓ લોગ એક્સ પ્લસ લોગ વાય હોય તો લોગ એક્સ ઇન્ટુ વાય બરાબર લોગ સી બંને બાજુથી લોગ નીકળી જશે એટલે ટેન એક્સ ઇન્ટુ ટેન વાય બરાબર સી જે વ્યાપક ઉકેલ છે વિદ્યાર્થીઓ આ દાખલાઓમાં મેં પીપીટી ડાયરી એટલા માટે લીધી છે કારણ કે અહીં સંકલન બહુ જ સહેલા છે જેમ જેમ સંકલન હાર્ડ થતાં જશે તેવા દાખલાઓ ગણીને સાબિત કરવામાં આવશે રાઈટ છે નેક્સ્ટ દાખલા પર જઈએ અહીં જુઓ ઇ રેસ ટુ એક્સ વત્તા ઇ રેસ ટુ માઇનસ એક્સ ડી વાય માઇનસ ધીસ એટલે આ પદ વડે ભાગતા રાઇટ છે તો આ પદ વડે ભાગી નાખે તો અહીં કેન્સલ થઈ જાય ને આના છેદમાં આવી જાય પછી શું લખવાનું જે વિયોજનીય ચલ પ્રકારનું વિકલ સમીકરણ છે પછી બંને બાજુ સંકલન કરવાનું એટલે અહીં સંકલન અહીં સંકલન લાગશે બચ્ચાઓ ફરીથી ઇ રેસ્ટુએક્સનું વિકલન ઇ રેસ ટુ એક્સ અને વધતા ઇ રેસ્ટ ટુ માઇનસ એક્સનું વિકલન માઇનસ ઇ રેસ્ટ ટુ માઇનસ એક્સ થશે એટલે ફરીથી આ કયા કોન્સેપ્ટ પર આધારિત દાખલો છે એફ એક્સ હોય નીચે ડી એક્સ હોય તો બચ્ચાઓ નીચેનાનું વિકલન ઉપર હોય તો આવું થાય એ કોન્સેપ્ટ પર આધારિત દાખલો છે એટલે આની જગ્યાએ વાય માઇનસ લોગ ઓફ ધીસ બરાબર સી બસ દાખલાનો જવાબ આ જ ફોર્મેટમાં છે અને આની પાછળ શું લખવાનું જે વ્યાપક ઉકેલ છે આવું લખવાનું હોય છે રાઈટ છે નેક્સ્ટ દાખલા પર જઈએ એટલે કોઈ બાળકને થાય સર હમ હવે લોગ ના લીધો બચ્ચાઓ ચોપડીની પાછળના જવાબ લાવવા માટે આ સંરચના કરવામાં આવે છે મેં આગળ પણ કીધું આવા દાખલાઓમાં જવાબમાં થોડો ફેરફાર હશે તો પણ એ વેલિડ ગણાશે એટલે એક્ઝામમાં જવાબમાં થોડો ફેરફાર આવે તો ચિંતા કરવાની જરૂર નથી રાઈટ છે એટલે આ દાખલા બબ્બે વાર ગણવાના જેથી થોડાક માઇન્ડમાં બેસે કે ચોપડીની પાછળ આવા આન્સર હતા તો તમારા માર્ક્સ કપાવાની શક્યતા ઘણી ઓછી થઈ જશે રાઈટ છે નેક્સ્ટ જોઈએ અહીં ડીવાય બાય ડીએક્સ બરાબર વન પ્લસ એક્સક્વેર અને વન પ્લસ એટલે વન પ્લસ વાય સ્ક્વેર અને આમ લઈ જઈશું ને આ પદને આમ લઈ જઈશું રાઈટ છે એટલે આવું થઈ ગયું પાછળ શું લખવાનું જે વિયોજનીય ચલ પ્રકારનો વિકલ્પ સમીકરણ છે એટલે બંને બાજુ સંકલન કરવાનું બચ્ચા તો અનુસંકલન થશે ટેન ઇનવર્સ વાય વનનું થશે સંકલન એક્સ એક્સક્વેરનો એક્સક્યુબ બાય થ્રી વધતા સી સી છે એટલે વ્યાપક ઉકેલ છે એવું કીધું રાઈટ છે નેક્સ્ટ દાખલા પર જઈએ અહીં વાય લોગ વાય ડીએક્સ માઇનસ એક્સ ડી બરાબર ઝીરો છે તો જો બચ્ચા હવે આ સ્ટેપ કેવી રીતે આવે જો હું સાઈડ પર લખીને સમજાવું તો વાય લોગ વાય ડીએક્સ બરાબર એક્સ થાય માટે ડીએક્સના છેદમાં એક્સ બરાબર ડીવાયના છેદમાં વાય લોગ વાય થાય પછી આ બાજુ પલટામ કરે એટલે માઇનસ થઈ જાય બરાબર ઝીરો રાઈટ જે શું છે જે વિયોજનીય ચલ પ્રકારનું વિકલ સમીકરણ છે એવું લખવું જ પડે બચાવ સોમાંથી સો માર્ક્સ લાવવા હોય એટલે આવું બધું લખવું પડે અહીં માટેનું ચિહ્ન પણ પાડવું પડે બંને બાજુ સંકલન કરતા માટે ઇન્ટીગ્રેશન ડીએક્સ બાય એક્સ માઇનસ આ વાયને લિફ્ટ કરાવ્યો કારણ કે આપણે ભણ્યા જ હતા બધા કે આવું પદ આવે વન અપોન વાય લોગ વાય ડી વાય તો બચ્ચાઓ આપણે બધા આગળ ભણી ગયા છે વિડીયોમાં લોગ વાય ડી વાય એટલે નીચેના વિકલન ઉપર એટલે શું થશે અનુ લોગ એક્સ થશે માઇનસ વિકલન ઉપર હોવાથી લોગ ઓફ લોગ વાય બરાબર છે તો હવે અહીં જો ઇઝિકવલ ટુ લોક્સી લેવાની જગ્યાએ વધતા લોક્સી લઈ લીધા એવું એટલા માટે કર્યું છે આ ચોપડીએ પાછળના ચોપડીની પાછળના જવાબો લાવવા માટે આવું કર્યું છે એટલે તમારે ગભરાવાની જરૂર નથી ઇઝિકવલ ટુ લોક્સી લઈને પણ કોઈ બાળક જવાબ લાવશે તો એ પર્સન્ટ સાચો હશે બચ્ચાઓ રાઇટ છે એટલે લોગ હવે આ પદ અને આ પદ વત્તામાં હોવાથી સીએક્સ લખું ને આ માઇનસ હોવાથી નીચે લઈ ગયા રાઈટ છે હવે શું કર્યું તો કે અહીં ઈ આવે અને લાટ મારીએ તો ઈ દેશ ટુ શું થશે ઝીરો થશે માટે ના છેદમાં લોગ વાય બરાબર ઈ દેસ ટુ ઝીરો ઈ દેસ ટુ ઝીરો એટલે વન એટલે સીએક્સ બરાબર શું થયું લોગ ઓફ વાય થયું રાઈટ છે એટલે શું થશે સીએક્સ બરાબર લોગ ઓફ વાય બે ને પછી અને લાટ મારીએ તો વાય બરાબર ઈ દેસ ટુ રાઈટ એવો આન્સર આવે છે જે વ્યાપક સમીકરણ છે કારણ કે જવાબમાં ઈ રેસ ટુ સીએક્સ રાઈટ છે તો જે જવાબમાં સી હોવાથી એને વ્યાપક ઉકેલ કહીશું આમાં તમારે સી આ બાજુ છે કે આ બાજુ છે બચ્ચાઓ એનાથી ગભરાવાની જરૂર નથી રાઇટ છે તમારા જવાબમાં સીનો ફેરફાર હશે તો પણ જવાબ સાચો જ ગણાશે નેક્સ્ટ દાખલા પર જઈએ જો એક્સ રેસ ટુ ફાઈ ડી વાય બાય ડીએક્સ બરાબર માઇનસ વાય રેસ ટુ ફાઈ એટલે આ પદ અહીંયા લાવતા આ ડીએક્સ અને આ વાળું પદ ક્રોસ ગુણાકાર કરીને આ વ્યવસ્થા કરતા એને લખાય જે વિયોજનીય ચાલ પ્રકારનું વિકલ્પ સમીકરણ છે બચ્ચાઓ પછી બંને બાજુ સંકલન કરવા એક્સની ફાઇવ ઉપર આવે એટલે એક્સની માઇનસ ફાઈવ નહીં વાયની માઇનસ ફાઇવ થશે રાઇટ છે હવે આનું સંકલન શું થશે એક્સની માઇનસ ફોર બાય ફો માઇનસ ફોર થશે વાયની માઇનસ ફોર બાય માઇનસ ફોર થશે તો સી ઇઝ ઇક્વલ ટુ સી બાય માઇનસ ફોર એટલા માટે લઈ કારણ કે દરેકના છેદમાંથી માઇનસ ફોર કટ થઈ જાય

એટલે કોઈ વિદ્યાર્થી આ રીતે ગણે માઇનસ ફોર આમ ગુણી નાખે સી સાથે નહીં સી વન લખે એનો જવાબ પણ હંડ્રેડ પર્સન્ટ સાચો છે રાઈટ છે તો આમાં કન્ફ્યુઝ થવાની કોઈ જરૂરિયાત નથી કે તમારા જવાબમાં અહીં માઇનસ ફોર સી આવ્યું વેલિડ છે એને સી વન કહી દેવાનો રાઈટ નેક્સ્ટ દાખલા પર જઈએ એટલે સી માટેની માથાકૂટમાં પડવાનું નથી કોઈએ જોઈએ ડીવાય બાય ડીએક્સ બરાબર સાઇન ઇન્વર્સ એટલે આ ડીએક્સ આમ લઈ જઈશું એટલે આવું થઈ ગયું પાછળ લખવાનું જે વિયોજનીય ચલ પ્રકારનું વિકલ્પ સમીકરણ છે એટલે બંને બાજુ સંકલન કરીશું એટલે અહીં સાથે આવશે ડોટ વન ડોટ વન એટલે મેથડ બધાને યાદ હશે યુ ઇન્ટુ વીડીએક્સનું ફોર્મ્યુલા હતું યુ ઇન્ટીગ્રેસન વી માઇનસ ડી બાય ઓફ યુ ઇન્ટીગ્રેસન વીડીએક્સ હોલ્ડ રાઈટ છે તો આ યુ થયો ઇન્ટિગ્રેશન વી ડીએક્સ માઇનસ ઇન્ટિગ્રેશન ઇન્ટીગ્રેશન ડી બાય ઓફ યુ ઇન્ટિગ્રેશન વન ડીએક્સ હોલ ડીએક્સ આનું ઇન્ટિગ્રેશન થાય છે એક્સ જે આગળ લખ્યું છે અને આ સાઇન ઇનવર્સ એક્સ અહીંયા લખા બચ્ચા આ તમને આવડે જ છે ઇન્ટીગ્રેશન સાઇન ઇનવર્સનું વિકલન વન અપોન અંડર રૂટ વન માઇનસ એક્સ પર ઇન્ટુ એક્સ રાઇટ છે હવે આ પતે એવું ને એવું થશે હવે અનુસંકલન કરવાનું હું થોડું સાઈડ પર શીખવાડી દઉં જો આપણી પાસે આવું કોઈ પદ હોય ઇન્ટીગ્રેશન વન માઇનસ એક્સક્વાયર ડીએક્સ રાઇટ છે તો આવા દાખલાઓમાં એવું કરતા હતા ઘાતોનો તફાવત એક હોય ને તો વન માઇનસ એક્સક્વાયર આખાની માઇનસ વન બાય ટુ ને અહીં એક્સડીએક્સ કરતા હતા અનુવિકલન માઇનસ ટુ એક્સ થાય એટલે માઇનસ બે વડે ગુણું અને અહીં માઇનસ બે વડે ભાઈ ગુ અનુ વિકલન બાજુમાં આવી ગયું અને જેની ઘાત માઇનસ ટુ હોય એનું સંકલન ટુ ટાઈમ્સ ધીસ કરતા હતા આ ટુ ટુ કટ થઈ જાય એટલે માઇનસ વખત અંડરવુડ વન માઇનસ એક્સ્ક્વેર એટલે આ આખાનો જવાબ માઈનસ વખત અંડરવુડ વન માઇનસ એક્સ્ક્વેર આવે એટલે આ બાર માઇનસ હોવાથી માઇનસ માઇનસ પ્લસ અંડરવુડ વન માઇનસ એક્સ્ક્વેર વધતા માટે વ્યાપક ઉકેલ છે રાઈટ છે બચાવો આ બધા જ દાખલા તમે સંકલનમાં ઘણી સારી રીતે ભણી ગયા હતા એટલે આપણે ડાયરેક્ટ ગણેલા દાખલા લીધા છે જેથી તમને સ્ટેપ બધા સમજાતા જ હશે રાઈટ છે નેક્સ્ટ દાખલા પર જઈએ અહીં ઇ રેસ ટુ એક્સ ટેન વાય ડીએક્સ વધતા વન માઇનસ ટુ એક્સ વાય વાય બરાબર ઝીરો છે બચાવો તો જુઓ આ દાખલામાં શું કરવાનું હોય એક્સ જોડે એક્સવાળા પદો લખી દો જો એટલે ઈ ટુ એક્સ પછી આ ડીએક્સ અને આ બાજુ કોણ છે આ પદ છે તો આના છેદમાં જશે એટલે આવી ગયું અને આ જે ટેન વાય છે એ અહીંયા છેદમાં આવી જશે બાકી આ બે પદો એવાને એવા હવે અને પૂછો તારું વિકલન ઉપર છે તો કે ના તો આમાં પહેલાં માઇનસ બાર કાઢવો પડશે તો એનું વિકલન થઈ જશે એટલે બંને બાજુ સંકલન કરતા પરંતુ એ પહેલાં વિદ્યાર્થીઓ આ લખવું જ પડે જે વિયોજનીય ચલ પ્રકારનું વિકલ સમીકરણ છે પછી બંને બાજુ સંકલન કરતા એવું કરવાનું છેદમાંથી માઇનસ બાર કાઢો રાઈટ છે એટલે ઈ રેસ ટુ એક્સ માઇનસ વનનું વિકલન ક્યાં આવી ગયું ઉપર આવી ગયું ટેનનું વિકલન શું થાય સેક્સ વાય થાય એટલે આ કયું સૂત્ર બચ્ચા લગાવવામાં આવશે નીચે એફએક્સ અને ઉપર એફડે સીએક્સ તો લોગ માનાંકમાં એફએક્સ પ્લસ વાળું સૂત્ર લાગે એટલે અહીં લોગ લાગ્યું અહીં લોગ લાગ્યું એટલે ઓબ્વિયસલી અહીં લોગ જ લાગશે આ માઇનસ હોવાથી આ છેદમાં ગયું બંને બાજુથી લોગ નીકળી જશે તો ટેન વાયના છેદમાં ઈ રેસ ટુ એક્સ માઇનસ વન બાબર સી અને ગુણતા ટેન વાય બરાબર સી રેસ ટુ એક્સ માઇનસ વાય જે વ્યાપક ઉકેલ થશે રાઈટ છે બચ્ચાઓ આમાં સંકલનમાં કશું અઘરું છે નહીં માત્ર ફોર્મેટ સમજવાની છે આ સ્વાધ્યાયમાં જેથી બધા જ દાખલા તમને આવડી જશે નેક્સ્ટ દાખલા પર જઈએ મહત્વનો દાખલો રાઈટ છે એટલે આ મારી દ્રષ્ટિએ થોડો મોસ્ટ એમપી દાખલો છે સમજવાની કોશિશ કરીએ જોઈએ એક્સ ક્યુબ પ્લસ એક્સક્વેર પ્લસ એક્સ પ્લસ વન ડીવાય બાય ડીએક્સ બરાબર ટુ એક્સ પ્લસ ટુ રાઈટ છે એટલે ડીએક્સ આમ જશે અને આ છેદ આવશે એટલે અહીં ડીએક્સ અને આ છેદમાં આવી ગયું અને બે ટુકડા પડ્યા બચાવો આમાંથી એક્સક્વેર કોમન કાઢી લઈએ તો એક્સ પ્લસ વન રહેશે ને આમાંથી એક બાર કાઢી લઈએ એટલે એક્સ પ્લસ વન એટલે આ વસ્તુના આ ટુકડા કેવી રીતે પડ્યા ખબર પડી કોઈ બાળકને ના સમજાયો હોય તો એક્સક્વેર વધ આમાંથી એક્સક્વેર કોમન કાઢું તો અહીં એક્સ પ્લસ વન થાય વધતા વન અહીં એક્સ પ્લસ વન થાય તો એક્સ સ્ક્વેર પ્લસ વન અને એક્સ પ્લસ વન રાઈટ એટલે આ પદો પડ્યા હવે થઈ શું રહ્યું છે નીચે ટોટલ કે એક્સ સ્ક્વેર પ્લસ વન અને એક્સ પ્લસ વન આવે એટલે બચાવ તમને બધાને જ ખબર છે આંશિક અપૂર્ણાંકની રીત લાગશે કઈ રીત લાગશે આંશિક અપૂર્ણાંકની રીત એટલે આંશિક અપૂર્ણાંકની રીત લગાવવા માટે એના છેદમાં ધીસ અને બી આનો વર્ગ એક્સનો વર્ગ હોવાથી બી એક્સ પ્લસ સી પછી શું લીધો લસા લીધો એટલે અહીં રહેશે ટુ એક્સ સ્ક્વેર પ્લસ એક્સ આ પદ એની સાથે અને યાદ છે ને બધાને આ વસ્તુ આઈએમપી છે મોટો કૌંસ પાડવાનો અને ધીસ હવે શું કરવાનું હોય આના બરાબર ઝીરો લેવાના હોય એટલે એક્સ બરાબર માઇનસ વન લઈએ અને સાદુરૂપ આપતા આપતાં આપણને એની કિંમત વન બાય ટુ મળે રાઈટ છે હવે અહીંથી આ જે રેફરન્સ બુકમાંથી દાખલો લીધો હશે એમાં રીત અલગ છે આના સિવાય આપણે શું કરતા હતા એક્સ બરાબર ઝીરો મૂકવાનું ને એક્સ બરાબર વન મૂકવાનું પરંતુ આ નવી રીત છે એ પણ સમજી લઈએ કશું નવું નથી આ ધીસ લખું અને અંદર ગુણી નાખવું અને અંદર ગુણી નાખવું અને તોડફોડ કરી બચ્ચાઓ શું કરી તોડફોડ તો એ ઇન્ટુ એક્સ પ્લસ વન પછી બી એક્સ અંદર ગુણી નાખે તો એક્સક્વેર પ્લસ એક્સ અને સી એક્સ પ્લસ વન પછી ટુ એક્સ પ્લસ એક્સ હવે એક્સ સ્ક્વેરવાળું પદ અને એક્સક્વેરવાળું પદ એટલે એ પ્લસ બી એક્સ પછી એક્સવાળા પદ તો આ એક્સવાળું પદ અને આ એક્સવાળું પદ એટલે આ એક્સવાળું પદ લીધું અને પછી અચળપદ એટલે એ પ્લસ સી લીધા હવે એક્સક્વેરનો સગુણક અહીં બે છે તો અહીં એક્સક્વેરનો સગુણક એ પ્લસ બી છે એટલે એ પ્લસ બી બાબર ટુ લઈ લીધું અહીં એક્સનો સગુણક છે એ બી પ્લસ સી છે એટલે બી પ્લસ સી બાબર વન લીધું અહીં અચળપદ નથી એટલે વધતાં ઝીરો લખીએ તો આના બરાબર ઝીરો લીધું બચ્ચાઓ એટલે સી બરાબર માઇનસ મળે પરંતુ એની કિંમત વન બાય ટુ હોવાથી માઇનસ વન બાય ટુ મૂકે એ કિંમત આમાં મૂકવાથી આપણને બી મળશે અથવા એની કિંમત મૂકવાથી બી મળે એટલે આપણને ફાઇનલી શું મળી ગયા એ બી અને સી એટલે અની નીચે એના છેદમાં ધીસ બી એક્સ પ્લસ સીની કિંમતો મૂકતા રાઇટ છે પછી અને અની નીચે ને અને આની નીચે ભાગી નાખ્યા હવે સંકલન કરવાનું છે તો સંકલન dy પછી આ વન બાય ટુ બાર સંકલન એક્સ પ્લસ વન વધતા થ્રી બાય ફોર કેમ કર્યા એક્સ સ્ક્વેર છે અહીં એક્સ હતો તો બે વડે ગુણતા બે વડે ભાગતા એટલે ટુ ટુ ઝા ફોર થઈ ગયું માઇનસ વન બાય ટુ ધીસ આનું સંકલન થશે લોગ એક્સ પ્લસ વન થ્રી બાય ફોર નીચેનાનું વિકલન ઉપર હોવાથી લોગ એક્સક્વેર પ્લસ વન થશે ને આનું ટેન ઇન્વર્સ એક્સ પ્લસ થશે બચ્ચાનું રાઈટ છે હવે શું કરીએ છીએ તો આ પદ અને આ બે લોગવાળા સરખા પદો છે એટલે એમાંથી શું કર્યું એ લોકોએ બે બહાર કાઢ્યા શું કર્યા બે બહાર કાઢ્યા અરે સોરી ચાર બહાર કાઢ્યા તો ચાર બહાર કાઢવા માટે અહીં બે છે એટલે બે વડે ગુણો અને બે વડે ભાઈ એટલે વન બાય ફોર એટલે આ ટુ ટાઈમ્સ ત્રીસ થઈ ગયું પછી આ ટુ ક્યાં જશે ઉપર એટલે સ્ક્વેર થઈ ગયો અને આ થ્રી ઉપર જશે એટલે ક્યુબ થઈ ગયો રાઇટ છે આ અને શું કહીશું આપણે વ્યાપક ઉકેલ કહીશું કારણ કે આમાં સી છે હવે દાખલામાં શરત આપી છે કે જો એક્સ બરાબર ઝીરો અને વાય બરાબર વન લેતા એટલે બચ્ચાઓ હવે જેવી એક્સ અને વાયની કિંમત આપે ને એટલે અહીંયાથી જે દાખલો સ્ટાર્ટ થાય ને અને એનમાં સીની કિંમત મળશે તો આપણા જે આ જવાબ આવે એમાં એક્સ બરાબર ઝીરો મૂકવાના છે અહીં અને વાય બરાબર વન મૂકવાનો છે સાદુરૂપ આપવાનું છે તમારે અને સી મળશે વન હવે આ સી કેવો થઈ ગયો જ્ઞાત થઈ ગયો અહીંયા સુધી જે સી હતો ને બચ્ચાઓ એને શું કહેવાય સ્વય રચળ કહેવાય રાઇટ છે પરંતુ હવે આ સ્વય રચળ શું થઈ ગયો અચળ થઈ ગયો કારણ કે એની કિંમત મળી ગઈ એ કિંમત અહીંની જગ્યાએ મૂકતા હોય વધતા થઈ ગયો માટે આ અત્યાર સુધી વ્યાપક ઉકેલ હતો પરંતુ હવે એને કહીશું વિશિષ્ટ ઉકેલ રાઇટ છે તો અને આપણે શું કીધું હવે વિશિષ્ટ ઉકેલ વિશિષ્ટ ઉકેલ કેમ કીધો લાસ્ટ વિડીયોમાં ભણી ગયા ની અચળ કિંમત મળી જશે ત્યારે એને વિશિષ્ટ ઉકેલ કહીશું અને ની કિંમત ક્યારે મળશે જ્યારે રકમમાં એક્સ અને વાયની કિંમતો આપી હશે ત્યારે જ ની કિંમત મળશે રાઈટ છે તો એ રકમમાં એક્સ બરાબર ઝીરો અને વાય બરાબર વન આપેલા છે બચ્ચાઓ જે કિંમતો મૂકતા આપણને આ જવાબ મળે છે તો વ્યાપક ઉકેલ અને વિશિષ્ટ ઉકેલમાં શું ખબર પડી એટલે ફરીથી યાદ કરાવું વ્યાપક ઉકેલમાં સ્વૈ રચણ મળશે વિશિષ્ટ ઉકેલમાં હંમેશા સ્વૈ રચનની સંખ્યા શૂન્ય રહેશે વિદ્યાર્થીઓ એમસીક્યુ માટે મોસ્ટ આઈમપી છે નેક્સ્ટ વિડિયો પર જાઉં છું આ આંશિક અપૂર્ણાંકની રીત પર આધારિત દાખલો છે મારે એવું ધારવું છે કે આ દાખલો તમે બે વાર ગણવો એટલે આ સ્વાધ્યમાં આઈએમપી દાખલો હોય માત્ર ને માત્ર આ એક જ દેખાઈ રહ્યો છે અત્યાર સુધીમાં તો આવો દાખલો બે વાર ગણવો રાઈટ નેક્સ્ટ દાખલા પર જઈએ એક્સ એક્સક્વેર માઇનસ વન ડીવાય બાય ડીએક્સ બરાબર વન છે એટલે ડીએક્સ આમ જશે અને આ બે પદો નીચે આવ્યા રાઈટ છે બચાવો હવે શું થઈ રહ્યું છે તે જુઓ હું તમને સાઇડ પર એક બે સ્ટેપ સમજાવી દઉં એકના છેદમાં એક્સ એક્સક્વેર માઇનસ વન ડીએક્સ આવું રાઈટ છે તો શું કરવામાં આવે છે નીચેની વ્યવસ્થા ઉપર કરવી છે એટલે એ લોકોએ એક્સક્વેર ઉમેર્યા ને એક્સક્વેર બાદ કરવાના બચા એટલે આ સ્ટેપ થાય છે પાછું મોસ્ટ આઈ એમ તમારા માટે એટલે કોઈ છોકરાઓએ રકમ જોઈને એક્સ ઇન્ટુ એક્સક્વેર માઇનસ વન આવે ને તો એક્સક્વેર ઉમેરીને એક્સક્વેર બાદ કરી દેજો આ સૌથી સરળ રીત છે એટલા માટે કહું છું રાઈટ છે એટલે તમારે આ દાખલો પણ યાદ રાખવો પડે એટલે આ દાખલો પણ થાય છે એમપી કયા સ્ટેપને લીધે એક્સ્ક્વેર ઉમેરતા ને એક્સક્વેર બાદ કરતા રાઈટ છે બાકી ધારો કે કોઈ બાળકને આ નથી આવડતું તો એ શું કરશે એક્સ માઇનસ વન અને એક્સ પ્લસ વન પ્લસ ડીએક્સ પછી આંશિક અપૂર્ણાંકની રીત લગાવશે એટલે કઈ તો આખું લખીએ તો વનના છેદમાં એક્સ એક્સ પ્લસ વન એક્સ માઇનસ વન ઇઝ ટુ એના છેદમાં એક્સ બીના છેદમાં એક્સ પ્લસ વન ને સીના છેદમાં એક્સ માઇનસ વનવાળી રીત કરવી પડે બચાવો જે ઘણી લાંબી થાય હવે જો એવું ન કરવું હોય તો એક્સ્ટ્રા એફર્ટ માટે આ રીત યાદ રાખશો તમે તો એકના છેદમાં એક્સ અને કૌશમાં એક્સક્વેર માઇનસ વન આવે આવા દાખલામાં આપણે એક્સક્વેર ઉમેરીશું અને એક્સક્વેર બાદ કરીશું તો આ એક્સનો વર્ગ ઉમેરો અને એક્સનો વર્ગ બાદ કરો બ્રેકેટમાં અને આ માઇનસ માઇનસ પ્લસ થાય એટલે વનની જગ્યાએ આવું કરી દીધું હવે આ બંને કૌંસ અની નીચે ભાગવામાં આવે ને બચ્ચા તો એક એક્સ એક એક્સ કટ થઈ જશે એટલે એક્સના છેદમાં એક્સ સ્ક્વેર માઇનસ વન અને જ્યારે આ કૌંસ અની નીચે ભાગવામાં આવશે તો આને આ કટ થઈ જશે એટલે વન અપોન એક્સ થશે હવે અહીં એક્સક્વેર છે ને એક ઘાતનો તફાવત હોવાથી બે વડે ગુણતા બે વડે ભાગતા તો નીચેના આનું વિકલન ક્યાં આવશે ઉપર અને માઇનસ વન અપોન એક્સ ડીએક્સ થશે અનુસંકલન થશે લોગ અનુસંકલન થશે લોગ તો ઓબ્વિયસલી બચ્ચા અહીં લોગ સી લખવું જોઈતું હતું રાઈટ છે પરંતુ ચોપડીએ વત્તા સી કર્યું છે બે લોગ આવે તો જનરલી આપણે લોક સી લખીએ છીએ રાઈટ છે તો કોઈ બચ્ચો અહીં લોગ સી પણ લખશે તો પણ એનો જવાબ જે આવવાનો છે એ જ આવશે એમાં કન્ફ્યુઝ થવાની જરૂર નથી તો વધતા સી કર્યું પછી આપણને શરત આપેલી છે એટલે અહીં સુધી જે જવાબ આવશે એને શું કહીશું વ્યાપક ઉકેલ કહીશું અહીં વાય બરાબર ઝીરો અને એક્સ બરાબર ટુ આ કઈથી લેવામાં આવે છે બચ્ચાઓ રકમમાં આપેલું છે આવું આવું આપે એટલે શું થાય તમને સીની કિંમત મળી જાય તો સીની કિંમત આટલી મેળવી માઇનસ વન બાય ટુ લોક થ્રી બાય ફોર રાઈટ છે એ કિંમત અંદર મૂકી દીધી એટલે એ વસ્તુ થઈ જાય વિશિષ્ટ ઉકેલ રાઈટ છે જ્યાં સુધી સી ન શોધીએ ત્યાં સુધી વ્યાપક ઉકેલ અને એક્સ અને વાયની કિંમત મૂકીને સી શોધી નાખીએ અને વિશિષ્ટ ઉકેલ કહેવાય બચ્ચાઓ આવા દાખલામાં પ્લસ સી યા લોક સી લખવા એમાં કન્ફ્યુઝન ન કરવું તમે લોક સી લખશો તો બી જવાબ આ જ આવશે કશું થવાનું નથી હું સમજાવું તમને તમે અહીં લોક સી લખું તો અહીં લોકસી જ રહેશે તો તમે જે રૂપ આપશો અહીં પણ લોકસી જ રહેવા દેશો તો અહીં પણ લોકસી જ રહેશે તો આ ફાઇનલ લોક સી જ મળશે તો લોક સીની જ જગ્યાએ તમે પાછા કિંમત મૂકશો એટલે એવું કન્ફ્યુઝન કરવાની જરૂર નથી લોક્સીવાળું પદ પછી ભેગું નહીં કરવાનું કારણ કે આપણે સીની કિંમત શોધવાની છે રાઈટ છે તો એવું કન્ફ્યુઝન થવાની જરૂર નથી નેક્સ્ટ દાખલા પર જઈએ કોસ ડીવાય બાય ડીએક્સ બરાબર એટલે કોસ આમ જતું રહે તો કોસ ઇન્વર્સ એ થાય બચ્ચાઓ આ વસ્તુ અચળ થઈ ગઈ અને પછી ડીએક્સ આવ્યું એટલે આ ડીએક્સ થઈ ગયું શું લખવાનું જે વિયોજનીય ચર પ્રકારનું સમીકરણ છે બંને બાજુ સંકલન કરે આ વસ્તુ અચળ હોવાથી બહાર નીકળી જાય સંકલન ડીએક્સ એ એક્સ પ્લસ સી જે શું થાય છે વિશિષ્ટ ઉકેલ પછી રકમમાં આવું આપેલું હોય એક્સ બરાબર ઝીરો ત્યારે વાય બરાબર ટુ એટલે વાય બાબર ટુ અને એક્સ બબર ઝીરો મૂકવામાં આવે બચ્ચાવો તો સાદું રૂપ આપતા કોણ મળશે આપણને સી મળશે જે સી બરાબર ટુ મળ્યો એટલે હવે આ વસ્તુ અચળ થઈ ગઈ અને એ કિંમત આની અંદર મૂકવામાં આવે એટલે એ જે જવાબ છે એ હવે તમારો વિશિષ્ટ ઉકેલ થઈ જશે વધતા ટુ કરી અને બચ્ચાઓ સાદું રૂપ આપ્યું છે એ ચોપડીની પાછળ છે એટલે કોઈ બચ્ચાઓ આ આન્સર પણ લખીને આવે ફોર એક્ઝામ્પલ વાય બરાબર એક્સ કોસ ઇનવર્સ એ પ્લસ ટુ તો તમારો આ જવાબ ખોટો નથી સાંભળી લો બચ્ચાઓ આ જવાબ ખોટો નથી અને પૂરેપૂરા માર્ક મળશે તમને રાઇટ છે પરંતુ આપણે ભણ્યા પછી શક્ય હોય તો ભાઈ કોસવાળા દાખલામાં કોસવાળો જવાબ આવે એવું યાદ રાખશો ઇક્વલ ટુ એ છે તો જવાબ પણ ઇક્વલ ટુ એમાં તો તમને વિશેષ ફાયદો થશે રાઈટ છે નેક્સ્ટ દાખલા પર જઈએ ડીવાય બાય ડીએક્સ બરાબર વાય ઇન્ટુ ટેન એક્સ છે તો વાય આ બાજુ ને ડીએક્સ આ બાજુ પાછળ શું લખવાનું જે વિયોજનીય ચલ પ્રકારનું સમીકરણ છે બંને બાજુ સંકલન કરીએ તો અહીં લોગ વાય ટેનનું સંકલન લોગ ઓફ સેક વધતા લોગ સી કર્યું બચ્ચાઓ બરાબર છે અને આવું ન જ રહેવા દેવાનું ભેગું કરવાની જરૂર નથી હોતી બચ્ચાઓ બરાબર છે હવે એ લોકોએ શું કર્યું બંને બાજુ લોગ હોવાથી લોગ વાય બરાબર એટલે આ લોકોએ આવું કર્યું લોગ માનાંકમાં વાય બાબત તો લોગ લોગ નીકાળી દીધી તો વાય બરાબર સી સેકેક્સ આવી ગયા વ્યાપક ઉકેલ હવે કોઈ વિદ્યાર્થી આમાં નથી્યું લોક સીને સોલ્વ નથી કરતો બચ્ચાને આ જવાબ આ જ ફોર્મેટમાં રહેવા દે છે તો બી કોઈ ચિંતા નથી એક્સ બરાબર ઝીરો અને વાય બરાબર વન હું આ ફોર્મેટમાં મૂકું છું તો લોક શું થશે વન થશે જોઈએ સમજીએ લોગ વન અને લોગ સેક્સ ઝીરો વધતા લોક સી થશે રાઈટ છે લોગ વન ઝીરો લોગ સેક્સ ઝીરો પણ વન એટલે લોગ વન ઝીરો વધતા લોગ સી એટલે લોગ ની કિંમત કેટલી આવી ગઈ ઝીરો એટલે અહીં જગ્યાએ ઝીરો મૂકીએ તો આ પદ કેન્સલ થઈ જાય એટલે હવે તમારી પાસે જે જવાબ આવ્યો લોગ વાય બરાબર લોગ સેકેક્સ રાઈટ છે હવે બંને બાજુથી લોગ કાઢ નાખો તો વાય બરાબર સેકેક્સ થશે તે જુઓ બચ્ચા વાય બરાબર સેકેક્સ જવાબ આવે જ છે એટલે એવું જરૂરી નહીં કે આ ચોપડીએ કઈ રીતે કરશો તો જ તમારો જવાબ આવશે રાઈટ છે અને આ સીની કિંમત શોધાઈ જાય એટલે એને વિશિષ્ટ ઉકેલ કહીશું રાઈટ છે આ હતો આપણો સ્વાધ્યાય નવ પોઈન્ટ ચારનો પાર્ટ વન પાર્ટ ટુમાં અન્ય દાખલાઓ ભણીશું થેન્ક યુ